वेल पेपर्स बेबी कौन जल्द आ सकता है, नहीं है तो उसकी दिक्कत नहीं है। ओके ये गार्लिक ब्लैक ऑलिव હેલો ફ્રેન્ડ્સ, હું છું દીપક ગજર. મારી ચેનલ ધ ફૂડી સિરીઝમાં ફરીવાર તમારું એકવાર દિલથી સ્વાગત છે. આપણે છે ને નવી નવી વસ્તુ સ્ટ્રીટ ફૂડમાં ગોતતા હોય અને ટેસ્ટ કરી અને પછી એનો વિડીયો બનાવતા હોય. આજે અત્યારે આપણે આવ્યા છીએ સુરતની અંદર રાહુલ રાજ મોલ છે, એની એકદમ બાજુમાં જ એક રસ્તો જાય. અહીંયા મેઇન રોડ ઉપર જ તે સ્મોકવુડ કરીને એક સરસ મજાના પીઝા બનાવે છે. તો ચાલો મળીએ એમના જે શેફ છે, એમને કેવી રીતે બનાવે. ચાલો. નમસ્કાર સર, કેસે હૈ, ક્યા નામ હૈ આપકા? મેરા લખન હૈ. ઓર ક્યા ક્યા બનાતે હૈ હમ યહાં પે? હમ સર યહાં પે ફ્રેશ ડો પિઝા બનાતે હૈ. ગાર્લિક બ્રેડ હમારા ડોમિનો સ્ટાઇલ હૈ. ઓકે. ઓર ઇસમે હમારા દો હી હૈ, દો હી વેરાઇટી હૈ. તો આપકા ફેમસ ક્યા ચીઝ હૈ યહાં કા? ફેમસ સર હમારા ગાર્લિક બ્રેડ પિઝા દોનો ફેમસ હૈ યહાં કા હમારા. તો પિઝા મે સબસે અચ્છા ક્યા હૈ? સર હમારા પિઝા મે તો સબ કાફી સારે પિઝા હમારે કાફી અચ્છે હૈ. પર યહાં કા ઉસમે કા સ્પેશિયાલિટી હૈ હમારા બોલીવુડ હૈ, લોટસ એક્ઝોટિક હૈ, સ્પ્રિંગ સ્પેશિયલ પનીર મખની હૈ, પનીર ટિક્કા ઓર ફોર ચીઝ હૈ યહાં કા. તો લખનભાઈ અમારા માટે કયો બનાવશો તમે? આપણે લોડેડ એક્ઝોટિક બનાવીએ ને સર. ઓકે સર. લખનભાઈ અમે બતાતે રહીને જવાબ ડાલો ને. ઓકે સર. કેટલા વર્ષ જૂનું છે તમારું અહીંનું? અમારા સર એક સાલ દો મહિને હો ગયા ઇસકો, 14 મહિને હો ટોટલ. બરાબર. અને અહીંયાનું એડ્રેસ શું છે? એડ્રેસ સર ઇસકા રાહુલ રાજ કી ગલી બેશુ એન કમ્બટ કે સામને હૈ સર. ઓકે. એ પિઝા સોસ છે, ટોમેટો ગ્રેવી, ટોમેટો ગ્રેવી. ઓનિયન, એ ગ્રીન કેપ્સિકમ, બેલ પેપર્સ, બેબી કોર્ન, ગ્રીન ચીલી. ગ્રીન ચીલી આપ કેસા હૈ? કે તો તીખા કે ઉપર હૈ, જો ડલવાના અચ્છા તો ડલવા સકતા હૈ, નહીં હૈ તો ઉસકી દિક્કત નહીં હૈ. ઓકે. એ ગાર્લિક, રેડ પેપર કા, એ લિક્વિડ ચીઝ, એ ચીઝ અપના, બ્લેક ઓલિવ, એ સર અમારો ઓવન હૈ, વુડ ફાયર. આપણા સબકે ઇલેક્ટ્રિક હોતા હૈ, યે હમારા લકડી સે ચલતા હૈ વુડ ફાયર. અચ્છા. હાં, ઇસકા ઇસકે વજહ સે ટેસ્ટ બહોત અચ્છા આતા હૈ સર. આજ કા જો રેલી અપના રેલી પિઝા ખાતે ના વો કા ઇસસે રહેતા હૈ. મિત્રો, જે આઈનો પિઝાનો જે ઓરિજિનલ જે ટેસ્ટ છે ને, આ જે અત્યારે એનું જે ઓવન છે ને, આને હિસાબે એનો ટેસ્ટ ખૂબ સારો આવે છે. એમ એ કેટલા કેટલી મિનિટ માટે રાખવું પડશે? બે મિનિટ ઓનલી ફોર. અચ્છા. તમારો આઈનો ટાઈમ શું છે?
सर अपना शाम को 6 PM 11 बजे तक रहता है ना। ओके सर। अभी देखेगा बराबर आगे हीटिंग ज़्यादा रहती है। कन भाई क्या प्राइस है इसकी? इसकी 340 सर। सर हमारा ऑलिव ऑयल है सर, उसमें हो गया रेडी? हाँ सर रेडी। कई वस्तु खावा आया था तमें? हमें यहाँ फरवा आया था, जो कि तमें जो ही शको चो सूरत में घनी बड़ी फेमस डिश आई है, ने आज हमें पहली बार जो है स्मोक वुड्स ना स्मोकी पिज़्ज़ा हमें ऑर्डर करेलो 4 चीज़ी पिज़्ज़ा अने घणो सारो हतो, हमने टेस्ट पण सारो लाग्यो ने हमें पहली बार कोई नवी वेराइटी खाधी एटले हमने मजा पण घणी आवे। खाई लीधो ने तमे? हाँ। रिपीट अहीं आवा जेवू लागे छे? केवू छे रिपीट वैल्यू वाली प्रोडक्ट के? हाँ, हूँ तमारा दर्शकोने कही शकुं छुं के तमे जरूर आवशो ने टेस्ट करजो अहीं। तमे कयो पिज़्ज़ा लीधो हतो? 4 चीज़ी पिज़्ज़ा। ओके સર, થેન્ક યુ મેમ, થેન્ક યુ। અહીંયાની જે મેઇન ખાસિયત છે ને એ વુડ ફાયર ઓવન છે। સુરતની અંદર જે પહેલું વહેલું જેને સ્ટાર્ટ કર્યું હોય ને ફૂડ ટ્રકમાં એ સ્મોક વુડવાળાએ કરેલું છે અને એને લીધે ત્યાંનો ટેસ્ટ વધારે સારો આવે છે। ચલી પેક સાંખી દઈએ જોરદાર યાર। આમ કોઈ રેસ્ટોરન્ટ કે એ બધી ખાતા હોય ને એની કરતાં બહુ સારો ટેસ્ટ છે આમ, કારણ કે ઓવનની જે આ ફ્લેવર છે ને હારે જે લાકડાની આખી ભઠ્ઠી બનાવીને લોકો કરે એ ટેસ્ટ આમાં ઉમેરાઈ જાય છે। એકદમ ચીઝ ને આમ। મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, કંઈ ન કરો તો એક લાઇક તો કરજો યાર। એક તમારી લાઇકથી મને છે ને ખૂબ સારું મોટિવેશન મળે, નવું 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 અલગ અલગ ફૂડ ગોતવા માટે બહુ સારું મોટિવેશન મળી જાય, એટલે એક લાઇક કરજો યાર। ચાલો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધીમાં હું આ પિઝા પૂરો કરી દઉં કારણ કે રહેવાતો નથી, એટલો ટેસ્ટી છે યાર।